गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बे में हिंदी में आप ई पोचा था तो आप मोटी बड़ाक्षर करी गया था, की थी श्री सुधी करी गया था। तो आज आपने एना ई पर शब्दों भणवाना छे। तो हवे पढ़ो सीखो और लिखो, वाँचो सीखो अने लखो। पेलू वाँचो ईस डफली, पची फकीर, दर्जी, रजाई, भाई, शहीद ने जमीन। तो आप वाँची गया तो पेलूँ लखवानू छे ईस। तो पेलूँ आपने शू करवानू छे, अवी रीते घूटवानू छे ई स, पची अहीं सारा अक्षर थी लखवानू ई स। खबर पड़ी बधाने? पछी बे वखत लखवानू छे एटले के फरी अहीं ई स। पछी ड फ ली, तो पेलू सारा अक्षर अवी रीते सारी रीते घूटवानू छे ड फ ली, एवी ज रीते अहीं लखवानू जाते ड फ ली। पछी बीजी वखत अहीं लखवानू ड फ ली, એવી જ રીતે ફ કીર, તો આવી રીતે ઘૂંટવાનું પહેલા, પછી અહીંયા લખવાનું ફ કીર, એવી રીતે બે બે વખત લખવાનું છે ફ કી ર। આવી રીતે તમને પેલું વાંચી જવાનું છે, પછી ઘૂંટવાનું છે, અને પછી બે બે વખત આવી રીતે હું લખ્યું છે એ રીતે લખવાનું છે। ई से शुरू होने वाले शब्दों को बॉक्स में राइट करो। हवे ई थी जे शुरू थाय छे ए अक्षर ऊपर जे तमने सामे बॉक्स आपेलू छे अक्षर नी सामे एनी ऊपर राइट करवानू छे। आपने जोवानू छे ओ ई क्यां आपेलो छे, तो आपेलो छे तो आ बॉक्स में राइट अमार राइट करेलू छे। ई उदाहरण छे, हवे अमार ई छे एवो नथी तो अमार चोकड़ी करवानी पण जरूर नथी, ई बॉक्स ने खाली ज राखवानू छे। पछी ई, तो अमार ईस छे તો અમાર રાઈટ। પછી ઉત્તર, ઉત્તરમાં ઈ આવે છે આવો નથી આવતો, તો આમાં કાંઈ કરવાની જરૂર નથી। ઈ છે ઈદ, તો ઈ છે આમાં તો આ બોક્સમાં રાઈટ। ઈ નામ, આ તો કયો ઈ છે, રસબાઉ ઈ છે, છે રસબાઉ છે, દીર્ઘ નથી, એટલે કે અહીંયા શું આવશે, કાંઈ આવશે નહીં। તો આવી રીતે ઈ તમને જ્યાં દેખાય ઈ બોક્સમાં રાઈટ કરવાનું છે। ઈ કો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો, ઈને તીરની દિશામાં વાંચી શબ્દ બનાવો। પેલું છે ઈખ, તમને ઉદાહરણ આપેલું છે, પછી છે ઈશ, તો અહીંયા સારા અક્ષરે થયું લખવાનું ઈસ, પછી ઈ દ, પછી ઈશાઈ, ઈ સા ઈ, ઈમાન, ઈમાન, પછી ઈશાન, ઈશાન। આવી રીતે તીર ઈને તીરની દિશામાં આપણે આવી રીતે શબ્દ બનાવવાના છે। ચિત્ર પહોંચાન કર, નીચે ઉસકા નામ લિખો। ચિત્રને ઓળખી નીચે તેનું નામ લખવાનું છે। હવે આ કોનું ચિત્ર છે, તો અહીંયા જોવાનું કોનું છે, તો નીચે રાઈટ કરવાનું મ છ લી, તો અહીંયા સારા અક્ષરથી લખવાનું છે મ છ લી। પછી આ કોનું ચિત્ર છે, તો બકરીનું, તો અહીંયાથી અહીંયા આપણે સારી રીતે લખવાનું અક્ષરે બકરી। આ કોનું ચિત્ર છે, તો હાથી, તો આપણે સારા અક્ષરથી આવી રીતે લખવાનું છે હાથી। પછી આ કોનું ચિત્ર છે, તો ઘડી, તો અહીંયા લખવાનું છે ઘ ડી। તો આવી રીતે આપણે ચિત્ર જોઈ અને ઉપર કોષ્ટકમાંથી શબ્દ, સાચો શબ્દ જો શોધીને અહીંયા તેનું સાચું નામ લખવાનું છે। તો હું પેજ નંબર તમને આજે 21 ઉપર જે તમને કરાવ્યું એ તમને સ્વાધ્યાય પોથીમાં જ પૂરું કરવાનું છે। થેન્ક યુ।